નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પણ એક વિડીયો મૂકી ચૂક્યા છે ઇંગ્લિશની અંદર પાર્ટ વન એના આગળ આપણે વિજ્ઞાનની અંદર એકથી બાર ભાગ મૂકી દીધા છે હવે આ ઇંગ્લિશની અંદર ભાગ જે બીજો છે એ પણ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ કેવી રીતના લખવા અને પેરેગ્રાફ ચોપડીના હોય છે બરાબર જે દસ માર્કના પેપરની અંદર પૂછાતા હોય છે ધોરણ દસની અંદર તો એનું હું ભાષાંતર પણ તમને કરી આપીશ અને સમજાવીશ બરાબર આઈ મસ્ટ ટેલ યુ મારે તમને કહેવું જોઈએ લાઈક ઓલ રોબોટ એટલે કે બધા જ રોબોટ એન્ડ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ રામસિંહ હેઝ એન બિલ્્ટ થ્રી સિસ્ટમ ઓફ થ્રી પ્રિન્સિપાલ સોરી બિલ્ટ સિસ્ટમ ઓફ થ્રી પ્રિન્સિપાલ એટલે કે હું તમને જણાવી દઉં કે બધા રોબોટની જેમ રામસિંઘને પણ પ્રિન્સિપલ છે એટલે કે સિદ્ધાંત છે બરાબર ને ત્રણ સિદ્ધાંત છે કેટલા છે ત્રણ ધ રોબોટ વીલ ઓબી હિઝ માસ્ટર એટલે કે રોબોટ છે એ પોતાના માસ્તરની એટલે કે પોતાના શેઠની દરેક સૂચનાનું પાલન કરે છે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ રોબોટ સહી માનવ જાતને નુકસાન પહોંચાડતો નથી એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક કેર હાર્મ ટુ સેલ્ફ અને રોબોટ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડતો નથી ચોપડા યર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપાલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ ચોપડા પહેલો જ પ્રિન્સિપાલ સાંભળી અને ખૂબ ખુશ થઈ ગયા હતા હી ડીડ નોટ ટેક નોટિસ ધ ટુ તેમણે બીજા બેની નોટિસ કરી નહીં હી nodded delightedly and assigned the cell, ડીડ and contrast of no issue of the robot. તેઓ આજે જે કોન્ટ્રાસ્ટ એટલે કે જે ડીલ હતી એ તરત જ ફાઇનલ કરવા માંગતા હતા તેઓ મિસ કરવા માંગતા ન હતા હી હેડ નોટ ગોટ અ સર્વન્ટ એન્ડ સોરી નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ અકમ્પલીઝ તેઓ હવે એક ખૂબ જ વફાદાર સર્વન્ટ મેળવી લીધો હતો વોટ ઇમ્પ્રેસર પ્રેમ ચોપડા એટલે કે સેનાથી પ્રેમ ચોપડા ઇમ્પ્રેસ થયા તો એનો આન્સર પણ મેં આપેલો છે કે ફર્સ્ટ પ્રિન્સિપાલ ઓફ રોબોટ ધેટ ધ રોબોટ વિલ ઓબી બી હિઝ માસ્ટર ઇમ્પ્રેસડ પ્રેમ ચોપડા એટલે કે પહેલો જ પ્રિન્સિપાલ સાંભળી કયો પ્રિન્સિપાલ પહેલો તો કે રોબોટ તેના માસ્ટરની સૂચનાનું પાલન કરે છે એટલે કે ધ રોબોટ વિલ ઓબી હિઝ માસ્ટર આ પ્રિન્સિપાલ સાંભળી અને ચોપડા ખૂબ જ ઇમ્પ્રેસ થયા હતા વોટ ડીડ પ્રેમ ચોપડા નોટ ટુ ટેક નોટિસ પ્રેમ ચોપડાએ શું નોંધ નથી કરી બરાબર તો એનો આન્સર પણ એવો જ આવશે અહીંયા તમે જોતા હશો હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ અ ધર ટુ બરાબર પણ આપણે લખવાના અધ ટુ પ્રિન્સિપાલ હવે કયા કયા પ્રિન્સિપાલ હતો એના વિશે લખવાનું કે ઓફ ધ રોબોટિક ધેટ રોબોટ વિલ નોટ હાર્મ અ હ્યુમન એન્ડ રોબોટ વીલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ એટલે કે પ્રેમ પ્રેમચોપડાએ અન્ય બે સિદ્ધાંતો સાંભળ્યા નહોતા રોબોટ પોતાને નુકસાન કરતો નથી કે લોકોને નુકસાન કરતો નથી એ બે સિદ્ધાંતો એમણે સાંભળ્યા હતા મોસ્ટ ઓફ ધ થ્રી થાઉઝન્ડ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ ગામની અંદર જે ત્રણ હજાર લોકો હતા એમાંથી ઘણા ખરા બધા ખેડૂતો હતા બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ સ્ટેશન ઇન ધ વિલેજ દરેકની ખૂબ તીવ્ર ઈચ્છા હતી કે ગામમાં સ્ટેશન બને એવરીબડી કોન્ટ્રીબ્યુટર અકોર્ડિંગ તેર કેપેસિટી દરેક જણ પોતાની કેપેસિટી પ્રમાણે ફાળો આપ્યો રેન્કિંગ ફ્રોમ થ્રી થાઉઝન્ડ રૂપીઝ ટુ સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ રૂપીસ એટલે કે ત્રણ હજારથી સાત હજાર પાંચસોની રેન્જમાં તેમણે ફાળો આપ્યો હતો બરાબર તે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી ટુ થાઉઝન્ડ એઇટ તેઓએ મની ડોનેટ કરી અને અમે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કર્યું બે હજારને આઠની અંદર જાન્યુઆરી મહિના શેઠ રણજીતસિંહ ફોર્મર સરપંચ ઓફ વિલેજ જે ગામના સરપંચ હતા રણજીતસિંહ એમણે એવું કીધું બરાબર ચલો હવે વોટ આર ધ મોસ્ટ ઓફ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ ગામના ઘણા ખરા લોકો જે રહેતા હતા એ કોણ હતા તો મોસ્ટ ઓફ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ બરાબર તો પછી વોટ શો ધ બર્નિંગ ડિઝાયર ધ પીપલ ટુ હેવ અ સ્ટેશન ઇન ધીસ વિલેજ શું દર્શાવે છે કે લોકોની સ્ટેશન બાંધવાની ખૂબ તીવ્ર ઈચ્છા હતી તો આપણે અહીંયા બહુ સારી રીતે મેં જવાબ લખેલ છે પણ કદાચ તમે આવી રીતના ન લખી શકો લખવાનું કે દે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન એન્ડ એવરીબડી કોન્ટ્રિબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી ધેટ શો ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ એવી રીતના પણ તમે લખી શકો છો બેઠે બેઠું છે એટલા માટે બાકી તમે એમ પણ લખી શકો છો ધ પીપલ વેઆર સો કિન હેવર રેલવે સ્ટેશન ઇન વિલેજ એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી ફ્રોમ થ્રી થાઉઝન્ડ રૂપીઝ ટુ સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ રૂપીઝ એટલે પ્રશ્ન એવો હતો કે તમે કયા કારણથી કહી શકો છો કે લોકોની તીવ્ર ઈચ્છા હતી ભાઈ દેખાયેલું છે અહીંયા ત્રણ હજારથી સાત હજાર પાંચસો રૂપિયા આપ્યા છે એમ એમ નહીં આપ્યા હોય તીવ્ર ઈચ્છા હોય તો જ આપે ને તો ભાઈ એ લીટી આપણે સિલેક્ટ કરી નાખવાની છે રેડી વિલેજ બાય વિલેજ ગામડે ને ગામડે એમજીપીઆર બિલ્ડિંગ અને નેટવર્ક ફોર લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ એન્ડ ધેટ પ્રોવાઈડ ટુ એલઈડી લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ એટ ધ કોસ્ટ ઓફ ટ્વેન્ટી ફાઇવ પર પરવી ગામડે ને ગામડે એમજીપીએ નેટવર્ક બાંધ્યું હતું લો કોસ્ટથી સોલાર માઇક્રોગ્રીડનું અને એલઈડી લાઇટ પૂરી પાડી હતી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ બરાબર ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ એટ ધ કોસ્ટ ઓફ ટ્વેન્ટી ફાઇવ વી ખાલી પચીસ રૂપિયા એક અઠવાડિયાના લઈ અને લાઇટ પૂરી પાડી હતી ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન આ તો કેરોસીન કરતાં પણ સસ્તું હતું કમ્પેરેટિવ ડિગ્રી વિચ કેન ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ જેની કિંમત આના કરતાં ડબલ આવતી હતી મહિને બરાબર ને ધારો કે આ સો રૂપિયામાં પટી જતું હતું કારણ કે એક અઠવાડિયાના પચીસ રૂપિયા તો મહિનામાં સો રૂપિયામાં પડતું હતું જ્યારે કેરોસીનની કિંમત કેટલી થતી હતી બસો રૂપિયા પ્લસ ધુમાડો થતો હતો એ તો અલગ સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ સોલાર પાવર છે એકદમ ધુમાડા રહિત લાઇટનો સ્ત્રોત છે કમ વિથ એડેટ બેનિફિટ ધ કસ્ટમર હેલ્થ અને જેનો મોટો ફાયદો છે કસ્ટમરની હેલ્થને એટલે કે જે શરીર છે કારણ કે પ્રદૂષણ ના થાય તો રોગો બીજા બધા ઘટી જાય વોટ ઇઝ એમજીપી ડુઈંગ એમજીપીએ શું કર્યું એમજીપી જે કર્યું ને બધું લખી દે અને એમજીપીઝ બિલ્ડિંગ નેટવર્ક લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ ધેટ પ્રોવાઈડ ટુ એલ ઇડી લાઈવ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ વોલ પેઇંગ હાઉસ ઓટ હેલ્થ ધ કોસ્ટ ઓફ ટ્વેન્ટી ફાઈવ રૂપીસ પર વીક એટલે કે એમજીપીએ જે જે કર્યું એ બધું ફકરામાં આપણે કીધું હતું અને પહેલી જ લાઇનમાં આપેલું છે આખું એનું સેન્ટન્સ બરાબર બેઠે બેઠું લખવાનું છે વોટ આર ધ એડવાન્ટેજ ઓફ સોલાર પાવર સોલાર પાવરના ફાયદા શું છે તો એક તો સોલાર પાવર ઇઝ સીપર ધેન કેરોસીન એટલે કે કેરોસીન કરતાં સસ્તું છે એન્ડ બિંગ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ એટલે કે ધુમાડા રહિત લાઇટ છે ઇટ ઇઝ ગુડ ફોર ધ કસ્ટમર હેલ્થ અને જે કસ્ટમરના હેલ્થ માટે ખૂબ જ સારું કહેવાય બરાબર ત્રણ ફાયદા છે એમાંથી તમે જેટલા આવડે એટલા તો લખી જ શકો છો વન ઓફ ફેવરેટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ભારતનો જો ફેવરેટ ફેસ્ટિવલ હોય તો દીપાવલી છે બરાબર એન્ડ ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નાઉન ઇન નોર્થ અને જે દિવાળી નોર્થની અંદર ખૂબ જ જાણીતી છે દેર ઇઝ નથિંગ ટુ મેચ એક્સાઇટમેન્ટ વિથ કેકર્ડ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય વિથ ધ લાઉડ બેંગ એન્ડ બ્રિલિયસ ફ્લોવર ઓફ ક્લોથ તમે જોયો તો એકદમ એક્સાઇમેન્ટ આપણને લાગે એવા ક્રેકર્સ એટલે કે ફટાકડા રાતના આકાશમાં ઝગમગાવતા હોય છે અને અવાજ કરતા હોય છે અલગ અલગ કલર પણ બતાવતા હોય છે મેની ઓફ માઇટ વન્ડ હાઉ વર્ક ફાયરવર્ક આર્કમેટ અને એમાંથી આપણને ઘણાને એ અદ્ભુત આશ્ચર્ય થાય કે આ ફટાકડા કેવી રીતના બનાવ્યા હશે એન્ડ વોટ ગોઝ ઇન્ટુ ધેમ તેની અંદર શું હશે ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓર ફાયરવર્ક ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ લાઇટ ધ ઇમિટ એમાં બંને સિદ્ધાંતના ઉપયોગ થાય છે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના કેવી રીતના તો જો એકદમ ફૂટે છે જ્યારે હવા બહાર નીકળે ત્યારે અવાજ ઉત્પન્ન કરે છે પ્લસ કેમેસ્ટ્રીનો વાત કરીએ તો રસાયણ છે જે સળગે છે બરાબર અને એ બંને એકદમ ઇન્ટરેસ્ટિંગ છે એટલે કે ખૂબ રસપ્રદ છે કારણ કે તેઓ સાઉન્ડ પણ પેદા કરે છે અને લાઇટ પણ પેદા કરે છે મિત્રો અત્યારે આપણે અયોધ્યાની અંદર રામ મંદિરની જે પ્રતિષ્ઠા છે બરાબર તો એ આ બાવીસ જાન્યુઆરીએ થઈ રહી છે તો એના માટે જો તમે ભગવાન શ્રીરામને માનતા હો તો લાઇકની અંદર જય શ્રીરામ લખજો એટલે મને ખબર પડે કે કોણ કોણ આ વિડીયો જોવે છે અને કોણ કોણ ભગવાન શ્રીરામને માને છે વિચ ફેસ્ટિવલ ઇઝ ફેવરેટ ઇન ઇન્ડિયા કયો ફેસ્ટિવલ ભારતમાં પ્રખ્યાત છે તો દીપાવલી ઇઝ ફેવરેટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા દીપાવલી ભારતનો પ્રખ્યાત તહેવાર છે હાઉ ઇઝ દીપાવલી નાઉન ઇન નોર્થ દીપાવલી નોર્થમાં એટલે કે ઉત્તરમાં કયા નામથી જાણીતી છે તો દીપાવલી ઇઝ નાઉન એઝ અ દિવાળી ઇન નોર્થ એટલે કે દિવાળી તરીકે એન્કર ગુડ મોર્નિંગ એવરીબડી ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ એટલે કે બધાને સુપ્રભાત અને આનંદ વિહાર સ્કૂલની અંદર અનુજ ભટ્ટ ઇઝ કોર્ડિનેટર ઓફ ધ કેરિયર કાઉન્સિલિંગ સેલ જે અનુજ ભટ્ટ છે જે કોર્ડિનેટર છે કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ વેલકમ યુ ઓલ ધ સેમિનાર બ્રિંગ આઉટ યોર બેસ્ટ અને તમે તમારું જે સારામાં સારું છે એ બહાર શોધી કાઢો એવા સેમિનારમાં હું તમારું સ્વાગત કરું છું ટુ કાઉન્સેલ સ્ટુડન્ટ એન્ડ ધેર પેરેન્ટ આપણે સ્ટુડન્ટ અને એમના માતા પિતાથી કાઉન્સેલિંગ કરીએ વુ હેઝ ઓર્ગેનાઇઝડ ધ સેમિનાર કોણે આ સેમિનાર આયોજિત કર્યો છે તો અનુજ ભટ્ટ ધ કોર્ડિનેટર ઓફ ધ કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ ફ્રોમ આનંદ વિહાર સ્કૂલ હેઝ ઓર્ગેનાઇઝડ ધ સેમિનાર કદાચ છે ને આખું ના આવડે તો કોણે સેમિનાર ઓર્ગેનાઇઝ કર્યો છે તો ઊની જગ્યાએ આનંદ વિહાર સ્કૂલ તમારે લખી દેવાનું બરાબર વાય ઇઝ ધ સેમિનાર હેલ્ડ મેં આગળ પણ તમને કીધેલ છે કે જ્યારે પણ વાય વડે પ્રશ્ન પૂછાય ત્યારે પહેલાં તમારે શું કરવાનું જે પ્રશ્નાર્થ વાક્ય છે એને સાદું વાક્ય બનાવી જવાનું એટલે કે વાય ઇઝ ધ સેમિનાર હેલ્ડ છે એમાં બાય કાઢી નાખો હવે ઇઝ ધ સેમિનાર હેલ્ડ છે એમાં ઇઝ બીજા નંબરમાં લઈ દો કરતાં પહેલાં લઈ દઉં તો સેમિનાર ઇઝ હે હેલ્ડ ટુ કૉ ટુ અથવા બી લખી શકો છો કાઉન્સેલ ધ સ્ટુડન્ટ એન્ડ ધેર પેરેન્ટ્સ પણ અહીંયા જ્યારે હેતુ બહાર પાડવાનું હોય સોરી હેતુ બહાર પાડવાનું હોય ત્યારે તમારે ટુ લખવાનો કોઈ કારણ દર્શાવવાનું તો બીકોઝ લખી શકાય છે મિસ સુલ્યુઆન યુ શુડે ટુ ટેક મી લોંગ વોક એવરી મોર્નિંગ મિસ સુલિવાન મને લાંબો સમય સોરી લાંબુ અંતર ચાલવા માટે લઈ જતા હતા સવારમાં આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક મારી પાસે ઘણા બધા પ્રશ્નો હતા તેમને પૂછવા માટે આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પાલ્મ હું કંઈક તેમની હથેળીમાં લખતી હતી એન્ડ ઇન ટર્ન શી વુડ ટોલ્ક ઇન્ટો માય પાલ્મ અને તેણીની પણ મારી હથેળીમાં કંઈક લખતી હતી એસ ઇન્ટો બે જાણે કે બાળકના કાનમાં કહેતી હોય એમ માય ટીચર સેટિસ્ફાઇડ માય ક્યુરિયોસિટી મારા શિક્ષિકા મારી થી પરિચિત હતા નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ અને મારી આજુબાજુનું જે વાતાવરણ હતું એ મને એકદમ આનંદથી ભરેલું લાગતું હતું અથવા તો મને મારી આજુબાજુ બધું જ દેખાતું હતું લવ એન્ડ જોય એટલે કે પ્રેમ અને આનંદથી ભરેલું વાતાવરણ એમને લાગતું હતું હાઉ ડીડ મિસ સુલિવાન એન્ડ હેલન ટોલ્ક કેવી રીતે મિસ સુલિવાન અને હેલન વાતો કરતા હતા તો એ હેલન વુડ રાઇટ સમથિંગ ઓન મિસ સુલિવન પાલ એટલે કે હેલન જો અહીંયા હેલને શું કીધું છે આઈ વુડ રાઇટ સમથિંગ પણ આપણે શું લખવાનું હેલન વુડ રાઇટ સમથિંગ કારણ કે મિસ સુલિવાનના હાથમાં આપણે લખવા ગયા નહોતા હેલન ગઈ હતી તો અહીંયા જે હેલને એ ફકરાની અંદર કીધું છે કે આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પાલ્મ તો આપણે શું લખવાનું હેલન વુડ રાઇટ સમથિંગ ઓન મિસ સુલિવાન પાલ્મ્સ એન્ડ ઇન્ટરનલ શી વુડ ટોલક ઇન હર પાલ્મ એઝ પીપલ ટોલક ઇન ધો બેબી ઇઝિયર મતલબ જે હેલન કેલરે આઈ મીન માઇન પોતાના માટે વાપર્યા છે એની જગ્યાએ આપણે બધું ત્રીજા પુરુષે ક્વચનમાં સર્વનામ કરવાના છે વુ સેટિસફાઈડ હેલન ક્યુરિયોસિટી એટલે કે હેલનના જે સ્વભાવ છે એનાથી કોણ સંતોષિત હતું તો એમાં આપણે આગળ પણ મેં તમને કીધું છે કે હું વડે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે ફક્ત તમારે શું કરી નાખવાનું વુની જગ્યાએ જે આવતો હોય જવાબ લખવાનો રહેશે પાંચ સેકન્ડ આપણે રેસ્ટ લઈ લઈએ પાંચ દસ સેકન્ડ પછી આગળ ચાલુ રામ 21 માનમન પેરેગ્રા ઇન देयर ફાઇટ વિથ ધ દેવસ એન્ડ અસુર હેડ એડવાન્ટેજ જે દેવ અને અસુરો ની જે ફાઇટ હતી એમાં રાક્ષસોને એક ફાયદો હતો દે હેડઅલ ઓન ધેર સાઇડ અ ગ્રેટ સાયન્ટ એન્ડ ટીચર તેમની પાસે હતા એક મહાન ઋષિ અને શિક્ષક શુક્રાચાર્ય વુ ન્યૂ ધ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા ફોર બ્રિંગિંગ ડેડ પીપલ ટુ બેક લાઈફ જે જાણતા હતા એક ફોર્મ્યુલા જે બ્રિંગિંગ પીપલ બેક ટુ લાઈફ એટલે કે લોકોને પોતાના જીવનમાં પાછા લાવવા એ રિસ્ટોર્ડ ટુ લાઈફ મેની અસુર વુક વેવ કિલ્ડ ઇન બેટલ્સ અગેન્સ્ટ દેવ તેઓ ઘણા બધા અસુરોને રિસ્ટોર કરી દીધા હતા જે મરી ગયા હતા એમને બરાબર ને રિસ્ટોર કરવું એટલે તો તમને ખબર જ છે આપણે કોઈ બી ફોટો ડિલેટ કરીએ તો રિઝલ્ટ ડિલેટમાં જાય ને પછી આપણે એને રિસ્ટોર મારી નાખીએ તો પાછો આવી જાય તો એમ અહીંયા પણ શુક્રાચાર્ય પણ બધા જે રાક્ષસો હતા એમને રિસ્ટોર મારી નાખતા હતા એટલે મરી ગયામાંથી પાછા આવતા હતા બરાબર ને એ એમનો અસુરોનો ફાયદો હતો તો વોટ એડવાન્ટેજ ડીઝ ધ અસુર હેવ હાલ જ કીધું અસુર હેડ ધેર સાઈડ શુક્રાચાર્ય બરાબર એ તમે બેઠે બેઠો ફકરાનું જે બીજું સેન્ટેન્સ છે ને દે હેડ ઓન ધેર સાઈડ અ ગ્રેટ સાયન્ટ એન્ડ ટીચર શુક્રાચાર્ય એ લખી દઉં તો પણ ચાલે છેક તમારે એ કેટલા બધી લખવાનું હતું વ્યૂ નૃત્ય મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા ફોર બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ જે મેં ફકરાનું ભાષાંતર કર્યું એના ઉપરથી તમને ખબર પડી જ ગઈ છે કે ભાઈ આ લાઇન આવે છે હું હોઝ શુક્રાચાર્ય શુક્રાચાર્ય કોણ હતા તો શુક્રાચાર્ય વોઝ ગ્રેન્ડ સાયન્ટ એન્ડ ટીચર બરાબર ને તમે કે સાહેબ આવો હોય ઉની જગ્યાએ અમારે આન્સર લખવાનો હતો પણ અહીંયા તો શુક્રાચાર્ય લખેલું છે તો તમે આવી રીતના પણ લખી શકો છો અને ઉની જગ્યાએ આન્સર લખો તો પણ ચાલશે આમ જ કોઈ કેવો કોઈ એક જ ટકો પ્રશ્ન આવે તો એમાં આવી રીતના હોય છે બાકી ઉની જગ્યાએ આન્સર આવતો હોય છે અને ઉની જગ્યાએ આન્સર તમે લખશો તો પણ ચાલશે હાલે અરુણ ક્રિષ્ણામતી વોઝ જસ્ટ સેવન ઇયર્સ ઓલ્ડ વેની ફાઉન્ડર ત એનજીઓ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અરુણ ક્રષ્ણામૂર્તિ સત્તર વર્ષના હતા જ્યારે તેમણે એનજીઓની સ્થાપના કરી હતી બરાબર ઇ એફઆઈની બિગિનિંગ વિથ ધ ટર્ટલ વર્ક એ કાચબાની ચાલે એમણે શરૂઆત કરી હતી અ મૂવ ટુ સેવ ટર્ટલ એક્સ એન્ડ યંગ હેચિંગ ચેન્નઈ તેમણે કાચબાને અને કાચબાઓના જે ઈંડા હતા એને બચાવવા માટે આ અભિયાન ચડ્યું હતું ટુ ટુડે અરુણ હેન્ડ હિજ વોલ્યુટન હેવ હેવ ક્લીનર બીચ એન્ડ વેરિયસ વોટર બોડી ઇન ચેન્નઈ હૈદરાબાદ દિલ્હી કોઈમ્બતુર પોન્ડુચેરી ટુડે એટલે કે આજે અરુણ અને તેમની જે ટીમ વોલ્યુન્ટિયર એટલે સ્વયંસેવકો હેવ ક્લીન ક્લિનર એટલે કે સાફ કરી દીધા છે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે બીચીસ એટલે કે જે દરિયા કિનારાના જે બીચ હોય વેરિયસ વોટર બોડી એટલે કે અલગ અલગ પ્રકારના વોટર બોડી એટલે કે તળાવ નદીઓ સરોવરો વગેરે જે ચેન્નાઈમાં હૈદરાબાદમાં દિલ્હીમાં કોઈમ્બતુરમાં પોન્ડિચેરીમાં વગેરે છે તે એમણે સાફ કર્યા છે ધ ટીમ ક્લીન લેક એટલે કે આ ટીમ છે તળાવ બીચ એટલે કે દરિયા કિનારા એન્ડ ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય પ્લાન્ટ્રી એજ્યુકેટ પીપલ થ્રુ ધ સ્ટ્રીટ પ્લે ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ કેટલાક લોકોને તો એજ્યુકેટ કરે છે એટલે કે શિક્ષણ આપે છે પર્યાવરણ વિષેનું થોડુંક એમ કે સમજાવે છે લેક્ચર આપી આપીને ફ્રેન્ડલી પેપર બેગ એટલે કે એકદમ જે પ્લાસ્ટિકની પેપર બેગ આવે એની જગ્યાએ એ એવી જે વિઘટન પામી શકાય એવી પેપર બેક આપે છે અરુણ ટીમ હેઝ અ સ્ટુડન્ટ વુ જોઈન હિમ વેન ધે વેર ઇન ક્લાસ સેવન અરુણની જે ટીમમાં એક સ્ટુડન્ટ પણ છે જે સાતમા ધોરણથી જોડાયેલો છે એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ એવન આફ્ટર ફાઇવ ઇયર્સ અને જે પાંચ વર્ષથી કામ કરી રહ્યો છે વિચ ઓર્ગેનાઇઝેશન ડીડ અરુણ ફાઉન્ડ એટ ધ એજ ઓફ સેવન્ટી પહેલાં તો પ્રશ્ન કયા ટેન્સમાં આપેલ છે તો ડીડ આવ્યો એટલે સમજી લેવાનું સાદા ભૂતકાળ છે ભાઈ તો આપણે ફાઉન્ડ લખાય નહીં જવાબમાં પહેલાં તમારે શું લખવું પડે અરુણ પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે ફાઉન્ડર બરાબર ને પછી એનજીઓ કોલડ એન્વાયરમેન્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટ ધ એજ ઓફ સેવન્ટી બરાબર અને કદાચ કોઈ ના આવડે તો પહેલી લીડી છે જો અરુણ ક્રિષ્નામતી વોઝ જસ્ટ સેવન્ટીન ઇયર ઓલ્ડ વેન હી ફાઉન્ડર્ડ ધ એનજીઓ બરાબર ને એટલું તમારે લખી દેવાનું વિચ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી ઓફ ઇ એફઆઈ ઇએફઆઈની પહેલી એક્ટિવિટી શું હતી તો આપેલું જ છે ભાઈ કે ફર્સ્ટ એક્ટિવિટી એ ભાઈ વોઝ ટટલ વર્ક બરાબર મૂવ ટુ સેવ ટટલ એક્સ એન્ડ યંગ એચિંગ ચેન્નાઈ એટલા બધી તમારે લખવાનું છે બરાબર અને કદાચ છે ને તમને ન ખબર પડે તો બેઠે બેઠી ફર્સ્ટ એક્ટિવિટી જે એની પહેલી છે ફકરામથી વધીને લખી દેવાનું બરાબર ને આપણે બંને માટે એસીમથી એસીવાળા માટે પણ મહેનત કરી રહ્યા છીએ એસીમથી ચાળીવાળા માટે પણ મહેનત કરી રહ્યા છીએ એટલે લાઈક કરજો ભાઈ ચાળીવાળા હો તોય અને એસીવાળા હો તોય બરાબર દેવાંકી યસ ડિયર એટલે કે હાર્ડિયર ઇયર ઇટ્સ બીક ઓર બિલ હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઈક હોર્ન દેટ વાય ઇટ ઇઝ કોલ હોર્ન બિલ એની ચાંચ બીક એટલે ચાન્ચ એન્ડ બિલ હેઝ એન એક્સ્ટ્રા પોર્શન એટલે કે જે એની ચાંચ છે એને વધારે એમ કે એક્સ્ટ્રા પોર્શન એટલે શું તો એકદમ આણીવાળી રાખવામાં આવે છે મોટી રાખવામાં આવે છે લાઈક અ હોર્ન એટલે કે શિંગડા જેવી એન્ડ ધેટ્સ વે ઇટ ઇઝ કોર્ન સોરી ઇટ ઇઝ કોલ્ડ અ હોર્ન બિલ અને એના લીધે તો એને હોર્ન બિલ કહેવાય છે હોર્ન એટલે શિંગડા બિલ એટલે ચાંચ તો શિંગડા જેવી ચાંચવાળો વન મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ ધેટ ઇઝ ધેટ નેસ્ટ ઇન હોલો ઓફ પોલ્ટ્રી વન મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ એટલે કે એ ખૂબ રસપ્રદ બાબત છે ઇઝ ધેટ ઇટ નેસ્ટ ઇન હોલો ટોલ ટ્રી અને તેનો જે માળો છે એ ટોલ ટ્રી એટલે કે ખૂબ ઊંચા ઝાડની અંદર પોલાણમાં હોલો એટલે પોલાણની અંદર રાખેલો હોય છે ધ ફિમેલ એન્ટર ધ નેક્સ્ટ હોલો એન્ડ સીલ્ડ ઇટ બાય ધ યુસિંગ બર્ડ જે ફિમેલ છે એટલે કે જે માદા છે એ અંદર એન્ટર થાય છે નેક્સ્ટ હોલો એટલે કે સાંગડા પોલાણની અંદર સોરી પોલાણની અંદર જે માળો રાખેલો છે એની અંદર એન્ડ સિલ્ડ બાય ધ યુસિંગ મડ અને જે પેલો નર છે એ શું કરે છે પછી એને સીલ કરી નાખે છે જે માળાની અંદર માદા એટલે કે જે રાણી છે એ પ્રવેશ કરે છે એના પછી જે એમના કિંગ છે બરાબર ને નર એ શું કરે છે એને મડ વડે સીલ કરી નાખે છે પેલેટ્સ સપ્લાયડ બાય ધ મેલ એટલે કે આ બધું સપ્લાય કોના દ્વારા કરવામાં આવે છે પેલેટ્સ ને બધું મેલ દ્વારા ધ મેલ ટેક કેર ઓફ ધ ફિમેલ અને આ મેલ બહુ એટલા ઘેલા થઈ જાય છે ભાઈ કે ફિમેલની સેવા ચાકરી કરવા લાગે છે એન્ડ ઇટ્સ ન્યૂ બોર્ન ચિક્સ અને નવા બચ્ચાઓને જન્મ આપે છે ઇટ સપ્લાય ફૂડ ટુ મધર એન્ડ ચીક્સ અને જે પેલા પતિદેવ હોય છે એ અન્ય માતા અને બાળકો સોરી બાળકના કહેવાય બચ્ચાઓને જન્મ આપ સોરી ખોરાક પૂરો પાડે છે મતલબ જે હોર્ન બિલ છે એ ઊંચા ઝાડ ઉપર પોલાણની અંદર માળો બનાવે છે અને એની અંદર જ્યારે માદા આવે છે ત્યારે માદાને અંદર ઘુસાડી અને પછી માળાને સીલ કરી નાખે છે થોડીક જગ્યા રાખે છે ખાલી એમને ખોરાક આપે એટલી પછી માદા જ્યારે બચ્ચાઓને જન્મ આપે છે ત્યારે અને બચ્ચાઓ અને માદા બંનેનો ખોરાક પણ પૂરો પડે છે નર એટલે કે જે એમના પતિદેવ હોય છે એ શુભાંગની વોટ આ ગેરિંગ ડ કેટલી કેર રાખે છે ભાઈ એ છોકરીને તો ગમી જાય કે ભાઈ આ એમના પતિદેવ કેવા છે કેટલી કાળજી રાખે છે દેવાંગીની સચ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધ વોલ ફેમિલી આ તો ખૂબ અઘરું કાર્ય કહેવાય એ ફેમિલીને ખોરાક પૂરો પડવાનો ફોર ધ વર્લ્ડ ડે એટલે કે આખો દિવસ ઇટ હેઝ ટુ કલેક્ટ ફૂડ એને તો આખો દિવસ ફૂડ કલેક્ટ કરવામાં એટલે કે ખોરાક કલેક્ટ કરવામાં એટલે કે એકઠો કરવામાં જાય છે ફોર ઇટ કેરિંગ બિહેવિયર ફોર ધ ફિમેલ કેટલું ખૂબ સુંદર કેરિંગ બિહેવિયર એટલે કે વર્તન રાખે છે મારા માટે ઇટ ઇઝ કોલ્ડ વહુ ઘેલો ઇન સમ એરિયાઝ ઓફ અવર સ્ટેટ અને આપણા ગુજરાત રાજ્યની અંદર ક્યારેક ક્યારેક કેટલાક એરિયાની અંદર એને વહુ ઘેલો કહેવામાં આવે છે આપણે માણસો પણ અમુક વધારે પડતી કેર કરતા હોય તો લોકો કહેતા હોય કે ભાઈ વહુ ઘેલો છે મિનિંગ વન વુ ટેક એક્સ્ટ્રા કેર ઓફ હિઝ વાઇફ અને એનો મતલબ એવો થાય છે કે રાણી સાહેબ એક્સ્ટ્રા કેર કરવી બરાબર ને એટલે કે એમના પત્નીને

બિલ્ડ એટલે બાંધે એટ નેસ્ટ એટલે તેનો માળો આટલો જો આવડી જાય તો મજા મજા થઈ જાય એક બીજો ગુણ પણ સાથે સાથે આવી જાય તો કઈ જગ્યાએ તે માળો બાંધે છે તો ધ હોર્ન બિલ બિલ્ડ ઇટ નેસ્ટ ઇન હોલ ઓફ ટ્રી બરાબર એ પણ બીજી લીટી મજ આપેલો છે ચલો હવે આપણે આગળ વધીશું બરાબર પાછો ફટાકડાનો ફકરો આવ્યો ઇન ઇન્કેડન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસડ વેન સબસ્ટન્સ ઇઝ હિટડ સો મચ દેટ ઇઝ બિગિંગ ટુ ગ્લો જે આ લાઇટ પ્રોડ્યુસ થાય છે એ જ્યારે પદાર્થને સબસ્ટન્સ એટલે પદાર્થ એને ગરમ કરવામાં આવે છે ત્યારે તે શું થાય છે બિગિન ટુ ગ્લો એટલે કે ચમકવા લાગે છે અને જેના લીધે લાઇટ થતી હોય છે હિટ કેસ ટુ સબસ્ટન્સ બીકોમ હોટ એન્ડ ગ્લો જે ગરમ પણ કરે છે અને ચમકાવે પણ છે ઇનિટિયલી ઇમિટિંગ ઇન્ફ્રા રેડ દેન રેડ ઓરેન્જ યલો એન્ડ વ્હાઇટ લાઇટ એસ બીકોમ ઇન્ક્રીલેસલી હોટર અને એમ કરતાં કરતાં ધીમે ધીમે જે એમની અંદરથી તરંગો નીકળે છે લાલ ગુલાબી પીળા વગેરે જે ધીમે ધીમે ઘટે છે વેન ધ ગ્લોબ મેટાલિક સબસ્ટન્સ કેન બી મલ્ટિપલ ટુ બી ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ અને ઘણી વખત હવે તો ટેકનિકના આધારે અમુક અમુક કલરો નક્કી પણ કરવામાં આવ્યા છે કે કયા સમયે લગાડવો વેન ઇઝ ધ ઇન ઇન્સ ઇન્કેડેસન્ટ લાઇટ પ્રોડ્યુસડ તો ઇન્કેડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ટ વેન સબસ્ટન્ટ હિટડ સો મચ હેટ ઇટ બિગીન ટુ ગ્લો એટલે કે ક્યારે પ્રોડ્યુસ થાય છે તો જ્યારે તેને હીટ આપવામાં આવે ત્યારે જ્યારે બર્ન કરવાનું એટલે કે બળવાનું ચાલુ કરે ત્યારે વિચ કલર આર રિમિટિંગ વેન ઇટ બીકોમ ઇન્ક્રીઝલી હોટર કયા કલર કીધા છે બીજી લીટી તમને લખી જ દેવાની બેઠા બેઠી પણ એમાં ઘણા ભાઈઓ હીટ કેસેસથી ચાલુ કરે છે પણ મહેરબાની કરીને જો કલર એકલા લખશો ને તો વધારે સારું રહેશે બરાબર ચાલો પચીસમાં નંબરના પકડા ઉપર આપણે પહોંચી ગયા છીએ થોડોક રેસ્ટ લઈ લઈએ ફર આગળ વધીએ વિલેજ બાય વિલેજ એટલે કે ગામડે અને ગામડે એમજીપીઝ બિલ્ડિંગ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ એ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડના નેટવર્ક બનાવતી હતી પ્રોવાઈડ ટુ એલઈડી લાઇટ એન્ડ વન મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ એટલે કે બે એલઈડી લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પૂરું પાડતી હતી ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ એટ ધ કોસ્ટ ઓફ ટ્વેન્ટી ફાઇવ રૂપીસ ટ્વેન્ટી ફાઇવ એટલે કે પચીસ રૂપિયામાં એ પૂરું પાડતી હતી ધીસ ઇસ જીપર ધેન કેરોસીન આ તો કેરોસીન કરતાં સસ્તું હતું વિચ કેન ઓલમોસ્ટ ડબલ અક્રોસ મંથ સોલાર એઝ અ સ્મોકલેસ પોર્સ ઓફ લાઇટ કમ વિથ એડેડ બેનિફિટ કસ્ટમર હેલ્થ જે કેરોશિન કરતાં સસ્તું હતું કેરોશિનની કિંમત ડબલ થઈ જતી હતી સોલાર પાવર છે એ સ્મોકલેસ પોવર્સ છે પૉવર ઓફ લાઇટ એટલે કે એકદમ ધુમાડા રહિત બર્તન છે એના ઘણા બધા બેનિફિટ છે બરાબર તો આના માટે આપણે આગળ પણ તમે ભણી ગયા છો પણ એ ફકરો એનો એ જ હતો પણ પ્રશ્ન થોડાક અલગ છે એટલે તમારે ઘણું ટેન્શન લેવાની જરૂર નથી તો વોટ ફેસિલિટી ડઝ એમજીપી પ્રોવાઈડ વિથ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીટ કઈ ફેસિલિટી એમજીપી પૂરી પાડે છે એકદમ લો કોસ્ટમાં તો લખવાનું ટુ એલઈડી લાઇટ લખવાનું એમ જીપી બરાબર ડઝવાળો પ્રશ્ન છે એટલે સાદા વર્તમાનનો છે તો આપણે એમ પ્રોવાઈડ ટુ એલ લાઇટ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ વિથ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ પછી વોટ આર ધ એડવાન્ટેજ ઓફ સોલાર પાવર કયા કયા એડવાન્ટેજ છે તો એના લખી દેવાના ભાઈ કે કેરોસીન કરતાં સસ્તું છે ચીબર જેન વાળો એક તો લખવાનો બરાબર સોલાર પાવર સ્મોકલેસ છે પછી પાછળની જે લીટીઓ છે એ બધી તમારે લખી દેવાની રહેશે શુભાંગની વેન આઈ અ માય ફ્રેન્ડ નાઝમીન હોમ ઇન ધ પોલો ફોરેસ્ટ જ્યારે મેં મારા મિત્ર નાઝમીનની પોલો ફોરેસ્ટની અંદર મુલાકાત લીધી આઈ શો મેની નેસ્ટ ઓફ પીવર બર્ડ ઓન બબુલ ટ્રી મેં ઘણા બધા વિવર બર્ડ જે બાવળના ઝાડ ઉપર માળા બનાવીને રહેતા હોય છે એમના માળા જોયા સો બ્યુટીફુલ બરાબર અહીંયા વાળું બ્યુટિફુલ નહીં એટલે કે ખૂબ સારા હતા હાઉ ડુ ધે બિલ્ડ ધે નેસ્ટ તેઓ કેવી રીતના પોતાના માળા બાંધતા હશે તો કહે છે શુભાંગીની કે હું જ્યારે મારા મિત્રને ત્યાં ગઈ હતી તો બેનપણીને ત્યાં ગઈ હતી તો ત્યાં પોલો ફોરેસ્ટની અંદર બાવળના ઝાડે બર્ડ એટલે કે જે સુઘરી એટલે કે સારા ઘરવાળી છે એના માળા ઘણા બધા લટકાયેલા હતા અને બહુ સારા હતા કેવી રીતના માળા છે તો દેવાંગની લુક એટ ધીસ પિક્ચર ઇન ધ બુક આ બુકની અંદર તું પિક્ચર જો એટલે કે ચિત્ર જો ઇટ ઇઝ અ બર્ડ આને કહેવાય દરજીડો અથવા તો સુઘરી ધીસ બર્ડ ઇઝ નોન સુઘરી ઇન ગુજરાતી ગુજરાતની અંદર એને સુઘરી કહેવાય શું એટલે સારું ઘર એટલે ઘરવાળી મીનિંગ વન વુ બિલ્ડ અ બ્યુટિફુલ હાઉસ એનો મતલબ એવો છે કે સુંદર ઘર બાંધવું વેર ડઝ નાઝમીન લીવ કઈ જગ્યાએ નાઝમીન રહેશે નાઝમીન લિવ્સ ઇન પોરેસ્ટ સોરી પોલો ફોરેસ્ટ તમે કે સાહેબ અહીંયા લીવડ કેમ ના આવ્યું લીવ્સ આવ્યું આન્સરની અંદર તો ભાઈ ડઝ વડે પ્રશ્ન પૂછાયેલો છે એટલે કે સાદા વર્તમાન પ્રશ્ન પૂછાયેલો છે તો જવાબ પણ સાદા વર્તમાન આવશે વોટ ડીડ શુભાંગિની સી ઇન ધ પોલો ફોરેસ્ટ શુભાંગિએ પોલો ફોરેસ્ટમાં શું જોયું તો પહેલાં આપણે શું લખવું પડશે સાદો ભૂતકાળમાં પ્રશ્ન પૂછવાનો છે વોટવાળો તો આન્સરમાં પહેલાં તમારે શુભાંગિની એટલે કે કરતા લખવો પડશે પછી સાદા ભૂતકાળનું રૂપ એટલે કે સીનું ભૂતકાળનું રૂપ શો લખવો પડશે પછી મેની નેસ્ટ ઓફ યુઅર બર્ડ ઓન ધ બબલ ટ્રી ઇન ધ બોલો ફોરેસ્ટ એના પછી આઈ હેવ સપોર્ટિંગ પેરેન્ટ હુ અંડરસ્ટુડ દેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ હું લોકોને થોડુંક સોરી મને પેરેન્ટ્સ દ્વારા સપોર્ટ મળ્યો છે અને જે મારો પર્યાવરણ પ્રત્યેનો રસ હતો એ જાણી શક્યા એટલે કે એના માતા પિતા દે હેવ નેવર સ્ટોપડ મી તેઓએ ક્યારેય મને રોક્યો નથી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ કે હું શું કરવા ઈચ્છું છું ઓન માય પાર્ટ અલ્સો મેડ શ્યોર આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ ઇન એની વે અને એમાં હું ક્યારે પણ મારા રસ્તાની અંદર ફેલ થયો નથી આઈ ઓલવેઝ ઇન્ફોર્મડ ધેમ અબાઉટ એવરીથિંગ હું દરેક વસ્તુની એમને માહિતી આપી દઉં છું ધેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટો એક્શન અને હું કોઈપણ પ્રવૃત્તિની અંદર ઝંપલા સોરી કોઈપણ પ્રવૃત્તિ ઝંપલાવતા પહેલાં એમને એમની સલાહ લઉં છું એટલે કે એનું સફળતા રહેશે કે એક તો કોઈ પણ બાબત એના માતા પિતાથી છૂપી રાખતા નથી અને બીજા નંબરમાં એમના માતા પિતાની દરેક સલાહ લઈ અને આગળ કામ કરતા હોય છે હાઉ અક્રોડિંગ ટુ યુ આર અરુણ્સ પેરેન્ટ્સ તો અક્રોડિંગ ટુ મી અરુણ્સ પેરેન્ટ આર વેરી સપોર્ટિવ એટલે કે તમારા અનુસાર અરુણના પેરેન્ટ કેવા છે તો વેરી સપોર્ટિવ છે હાઉ ડીડ અરુણ પેરેન્ટ્સ હેલ્પ હિમ ઇન હિઝ વર્ક અરુણના પેરેન્ટ કેવી રીતના કામ કરે છે તો લોકોને દે હેવ નેવર સ્ટોપ હિમ ફ્રોમ ડુઈંગ વોટ હી વોન્ટ ઓન હિઝ પાર્ટ એ અલ્સોમેટ તમારે એવું હોય ને તો જે બીજી લીટી અને ત્રીજી લીટી છે એ લખી દેવાની પણ આઈની જગ્યાએ બધે હિ લખવાનું કારણ કે અરુણની જગ્યાએ તમે નથી અરુણની જગ્યાએ અરુણ જ રહેશે એટલે પાઠમાં તો અરુણ પોતાના વિશે વાત કરે છે એટલે આઈ વાપરે ચાલે પણ આપણે ભાઈ હી વાપરવો પડે ચલો આપણે આગળ વધીએ મોસ્ટ ઓફ થાઉઝન્ડ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર એટલે કે જે ઘણા ખરા લોકો હતા હજારો સોરી થ્રી થાઉઝન્ડ પીપલ એટલે કે ત્રણ હજાર લોકોમાંથી ખેડૂતો હતા બટ સચ વોઝ બર્નિંગ ડિઝાયર ટુ હેવ સ્ટેશન ઇન વિલેજ દરેકની ખૂબ તીવ્ર ઈચ્છા હતી કે ગામમાં સ્ટેશન બને એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ કેપેસિટી દરેકે પોતાની કેપેસિટી પ્રમાણે ફાળો આપ્યો રેન્જિંગ ફ્રોમ ધ થ્રી થાઉઝન્ડ રૂપીસ ટુ સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ રૂપીસ એટલે કે ત્રણ હજારથી સાત હજાર પાંચસો સુધી દરેકે ફાળો આપ્યો તે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન તેઓએ સ્ટેશન માટે મની દોન કરી એટલે કે પૈસા આપ્યા વી સ્ટાર્ટડ ધ कंस्ट्रक्शन અમે કન્સ્ટ્રક્શનની શરૂઆત કરી ઇન જાન્યુઆરી ટુ થાઉઝન્ડ એટ એટલે કે જાન્યુઆરી બે હજાર આઠની અંદર શેઠ રણજીત સિંઘ અ ફાર્મર વિલેજ સરપંચ એટલે કે જે ગામના સરપંચ હતા એ રણજીત સિંઘે આવું બધું કીધું વોટ આર ધ મોસ્ટ ઓફ પીપલ લિવિંગ ઇન વિલેજ ગામની અંદર ઘણા ખરા લોકો કોણ રહેતા હતા તો ખાલી બધું એમ લખવાનું મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ પછી કરી આર કરીને ફાર્મર કરી નાખવાનું બરાબર બીજા નંબરનો પ્રશ્ન પણ છે બરાબર વોટ શો ટુ બર્નિંગ ડિઝાયર ઓફ પીપલ ટુ હેવ સ્ટેશન ઇન ધ વિલેજ કયું વાક્ય દર્શાવે છે કે લોકોની તીવ્ર ઈચ્છા હતી તો કયો વાક્ય દર્શાવે છે જે પૈસા આપ્યા એ વાક્ય કારણ કે પૈસા એટલા આપ્યા જો તીવ્ર ઈચ્છા હોય તો આગળ આખો પકડો આવી ગયેલો છે એટલે એનું વધારે હું કરાવતો નથી આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ યર એટીન એટી સેવન મને અઢારસો સત્યાસીની એ સવાર રજૂ યાદ છે આઈ વોઝ જસ્ટ સેવન યર ઓફ આઈટેન ત્યારે મને ફક્ત સાત વર્ષની ઉંમર થઈ હતી મારી ટીચર અને સુલિવાન કમ ટુ અવર હાઉસ ધેટ ડે મારા શિક્ષક અને સુલિવાન અમારા ઘરે દિવસે આવ્યા હતા નેક્સ્ટ ડે સી લેડ મી ઇન્ટુ હર રૂમ એન્ડ ગે મી ડોલ અને બીજા દિવસે તેણીની મને તેમના રૂમમાં લઈ ગયા અને ઢીંગલી આપી આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વ્હીલ હું થોડો સમય રમી તેન મિસ સુલિવાન મેટ સમ ફિંગર મુવમેન્ટ ઓન માય પાન્સ અને ત્યાર પછી મિસ સુલિવાને મારી આંગળીઓથી સોરી મારી હાથેળીમાં વન બાય પાંચ એટલે હથેળી ઉપર મૂવમેન્ટ ફિંગર એટલે કે આંગળીઓ વડે થોડું મુવમેન્ટ કરી સીમેટ વિથ હર ફિંગર વેન આઈ ફાઇનલી સક્સેસ આઈ ડુઈંગ ધેર કરેક્ટલી જ્યારે હું એની કોપી કરતાં શીખી ફાઇનલી અથવા એ કરતા શીખી ત્યારે મને ખબર પડી આઈ વોઝ થ્રી લેટર એટલે કે હું કમ્પ્યુટી આઈ ડીડ નોટ નવ ધેટ વોઝ સોરી ધેટ આઈ વોઝ પેલ ડોલ અને ત્યારે હું જાણતી નથી કે મેં ડોલનો સ્પેલિંગ લખ્યો વિચ વોઝ ધ ફર્સ્ટ વર્ડ ટુ હેલન લર્ન તો લખવાનું ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન વોઝ ડોલ શોર્ટમાં તમે પણ લખી શકો છો કે હેલન લર્ન ડોલ બરાબર ટુ મેમોરીઝ મીન્સ મેમોરી એટલે શું તો રિમેમ્બર એટલે કે યાદ રાખવું જે પહેલાં જ આપેલું છે ઇન ઇન્ડિયા ફાયર વર્કસેટેડ ટુ બી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ચાઇના ભારતની અંદર ફાયરવર્ક હંમેશા ચાઇનામાંથી આવતા હતા ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વાર ધીસ ઇમ્પોર્ટન્ટ વેટ સ્ટોપ બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે એ આયાત બંધ થઈ ગઈ એન્ડ ધ સેફ્ટી મેચિસ પ્રોડ્યુસર ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક ફોર દીપાવલી અને જે સેફ્ટી માચિસનું પ્રોડક્શન થતું હતું શિવાકાશીની અંદર તમિલનાડુમાં એમણે આ ફટાકડા બનાવવાનું ચાલુ કર્યું ઇન નાઇન્ટી નાઇન્ટી ટુ એટલે કે 1992 ની અંદર ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 કરોડ વર્થ ઓફ ફાયર વર્ક એન્ડ સિક્સટી ટુ સેવન્ટી ઓફ ધીસ કમ ફ્રોમ શિવકાશી અને 1992 ની અંદર આ કામની શરૂઆત થઈ અને આજે સાઠથી સિત્તેર ટકા ફટાકડા શિવકાશીમાંથી આવે છે શિવકાશી ઇઝ ઇન કેરલા ટ્રુ કે ફોલ્સ ધ ફોલ્સ કારણ કે એ તમિલનાડુમાં આવ્યું છે બરાબર ને ફ્રોમ વિચ કન્ટ્રી વેર ફાયર વર્ક ઇમ્પોર્ટન્ટ કઈ કન્ટ્રીમાંથી ફાયર આવે છે તો ફ્રોમ ચાઇના લખવાનું રહેશે તો મિત્રો ચાઇનાની અંદરથી આવા ફાયર આવે છે બરાબર જે આપણો પાડોશી પાડોશી દેશ છે બરાબર આપણા સાથે સંબંધ પણ એટલા નથી સારા ભવિષ્યની અંદર કોઈક દિવસ ત્યાં પૈસા હશે આપણા તો આપણને જ નુકસાન કરશે એટલે આપણે જેમ બને એમ વોકલ ફોર લોકલ પીએમ સાહેબની સલાહ મુજબ આપણે આપણા દેશની અંદર આપણો પૈસો રાખવો જોઈએ જો આપણા પાડોશી વધારે પડતા સુખી થઈ જશે એટલે કે પાડોશી દેશ તો આપણને નુકસાન કરી શકે છે આઈ હેવ ટીચર હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ મારા શિક્ષકોએ મને એ શીખવ્યું હતું કે મારે કેવી રીતના અમુક વસ્તુઓને શીખવી તે ઓલ્સો ટોટ મી હ્યુમિડિટી તેઓએ મને માનવતા શીખવી સો દેટ આઈ ડીડ નોટ બીકોમ સ્નોબીસ ઓર અરોજન્ટ એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ સુપરસ્ટાર તેઓ મને માનવતા શીખ રીતેથી હું ન સ્નોબીસ એટલે કે ધમભી પણ ન બન્યો અરોજન્ટ એટલે કે કોઈ દેખાડો પણ કરતો ન હતો એન્ડ સ્ટાર્ટ થિંકિંગ અને વિચારવાનું પણ મેં શરૂઆત નથી કરી આઈ વોઝ સુપરસ્ટાર બીકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક હું સુપરસ્ટાર છું અને હું એન્વાયરમેન્ટનું કાર્ય કરું છું ને આવું બધું મારામાં વિચારો નથી આવતા એનું કારણ શું છે મારા શિક્ષકો દે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ એટ ધ ટાઈમ તેઓએ મને હંમેશા શીખવું છે કે સાદા રહો અને શીખતા રહો દરેક સમયે આઈ એમ નોટ એક્ટિવિટીસ હું કોઈ પ્રવૃત્તિકાર નથી આઈ એન આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ હું એક પર્યાવરણ પ્રેમી છું આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક મેં ઘણું બધું શીખ્યું છે આ કામ કરીને વોટ ડીડ અરુણ ટીચર ટીચિંગ અરુણના શિક્ષકોએ તેને શું કીધું તો

લખવાનું વોટ ડઝ અરુણ થિંક ઓફ હિમસેલ્ફ અરુણ પોતાના વિશે શું વિચારે છે તો અરુણ પોતાના વિશે એમ વિચારે કે એ કોઈ એક્ટિવિટીઝ નથી એ એક એન્વાયરમેન્ટ લિસ્ટ છે લખવાનું અરુણ થિંક અબાઉટ હિમસેલ્ફ હી ઇઝ નોટ એન એક્ટિવિટીઝ હી ઇઝ એન એનવાયરમેન્ટ લિસ્ટ આપણે અરુણે કીધું છે કે આઈ એમ તો આપણે એની જગ્યાએ હી એઝ કરવું પડે ભાઈ કારણ કે અરુણે પોતાના માટે એ સર્વનામ નામ છે આપણે અરુણ માટે વાપરવાના છે નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ વિથ પીપલ બીજા દિવસે કોર્ટ હતી એ આખી લોકોના ટોળા વડે ભરાઈ ગઈ હતી ટુ કીન વોચ એ રોબોટ ઇન નેક બોક્સ રોબોટને કચ મેં જોવા માટે એટલે કે સાક્ષી બોક્સને જોવા માટે ધ કાઉન્સિલ ગોલ વોલ ટીકિંગ અ પોઈન્ટ ટીલ ધ લાસ્ટ વન વકીલે છેલ્લી જે મોમેન્ટ હતી એના પોઈન્ટ ઉપર આવ્યા એ અપેડ કોન્ફિડન્ટ ઇન્ક્રીઝ બટ સો વોઝ પ્રેમ ચોપડા વકીલ તો એકદમ કોન્ફિડન્ટવાળા લાગતા હતા પણ પ્રેમ ચોપડાને થોડો ડર લાગતો હતો નેવર વુડ ધીઝ મશીન મેન બેટર હિઝ માસ્ટર પ્રેમ ચોપડાને પણ એવો વિશ્વાસ હતો કે મશીન છે એ ક્યારે પોતાના માસ્ટરને ડગો આપશે નહીં વાય વોઝ ધ કોર્ટ ઓવર ક્રાઉડેડ તો લખવાનું ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ બીકોઝ આટલું તો લખી જ દેવાનું મેં તમને આગળ પણ કીધું છે કે વાળો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે પહેલાં થોડો પ્રશ્ન હરકો કરી અને એનો લખી દેવાનું ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ પછી લખવાનું બીકોઝ અને પછી તમારે જે એનો આન્સર આવતો હોય લખવાનો તો પીપલ કિંગ ટુ વોચ અ રોબોટ ઇન વિટનેસ બોક્સ લોકો રોબોટની વિટનેસ બોક્સની અંદર જોવા માંગતા હતા એ આપેલું છે પહેલી લીટી વાય વોઝ પ્રેમ ચોપડા કોન્ફિડન્ટ શા માટે પ્રેમ ચોપડાને કોન્ફિડન્ટ હતો લખવાનું પ્રેમ ચોપડા વોઝ કોન્ફિડન્ટ બીકોઝ કરીને છેલ્લી લીટી લખવાની છે કે ભાઈ મશીન છે માસ્તરનો ભરોસો તોડતું નથી માસ્ટર એટલે શેઠ બરાબર ને શિક્ષક નહીં બરાબર અહીંયા ત્યાં આવેલ છે ધીસ મશીન અહીંયા રામસિંગ સેવન્ટી લખેલ છે આન્સરમાં તો એકનું એક જ છે બરાબર શુભાંગિની ઇટ સિમ્પલી મીન્સ ધેટ વી ધ હ્યુમન બીંગ આર વેરી સેલ્ફી શુભુ કહે છે કે એનો સિમ્પલી મતલબ થાય છે કે આપણે માણસો છીએ ખૂબ સેલ્ફી છીએ વી ડુ નોટ કેર ફોર અધર લિવિંગ બિંગ ઓન અર્થ આપણે પૃથ્વી ઉપર જે બીજા પ્રાણીઓ છે જીવે છે કેર કરતા નથી વાય આર વી નોટ ડુઈંગ એનીથીંગ ટુ સેવ બર્ડ શા માટે આપણે પક્ષીઓને બચાવવા માટે કંઈ કરતા નથી હાઉ કેન વી હેલ્પ ધ બર્ડ આપણે પક્ષીઓની કેવી રીતના મદદ કરી શકીએ દેવાંગીની યુ કેન ઓફર ગ્રેઇન એન્ડ વોટર ફોર બર્ડ તો આના ગ્રેઇન એટલે અનાજના દાણા આપી શકે છે અને વોટર એટલે કે પાણી પક્ષીઓને આપી શકે છે નાઉ ડે વી ગેટ ટુ સે વેરી ફ્યુ સ્પેરો અત્યારના સમયમાં આપણે ખૂબ જ ઊંચી ચકલીઓ જોઈ શકીએ છીએ રાઈટ એટલે કે સાચું ને વેર હેવ ધે ગોન તેઓ ક્યાં ગઈ આમાં આપેલ છે વોટ ડઝ સુભાગની સે અબાઉટ હ્યુમન બિંગ લખવાનું આમાં સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછેલો છે કેવી રીતના ખબર પડી આપણને ડઝ છે એટલે આપણે લખવાનું સુભાગની સે ઇઝ અબાઉટ હ્યુમન બર્ડ્સ લખવાનું હ્યુમન બિંગ આર વેરી સેલ્ફિશ બીકોઝ ધે ડુ નોટ કેર ફોર અધર લિવિંગ બિંગ ઓન ધ અર્થ બેઠે બેઠી પેલેલિટી આપેલી છે ચાટકાઈ મારવાની બરાબર ને હાઉ કેન વી હેલ્પ ધ બર્ડ આપણે પક્ષીઓની કેવી રીતના મદદ કરીશું તો એ પણ આપેલું જ છે કઈ જગ્યાએ આપેલું છે તો યુ કેન ઓફર છે એની જગ્યાએ વી કેન ઓફર ગ્રેઇન એન્ડ વોટર છે એ બધું આપણે લખી દેવાનું બરાબર ને હા થોડું જ છે ભાઈ ટેન્શન લેતા નહીં ધ દેવ ધ કચ્છ એન્ડ આશકડ હિમ ઇફ હી કુડ રે રેન્ડર દેમ હિઝ સર્વિસ દેવોએ કચ્છને બોલા અને કીધું કે ભાઈ તું સેવા આપશે તે સેડ એટલે કે તેઓ બોલ્યા ગો ટુ શુક્રાચાર્ય એન્ડ બી વિથ હિમ એઝ હિઝ ડિસિપ્લિન ફોર લોંગ ઇટ નેસેસરી ટુ લર્ન સાયન્સ રેઝિંગ ટુ ડેટ તેઓએ કીધું અને શું કીધું કે ગો ટુ શુક્રાચાર્ય એટલે કે શુક્રાચાર્ય જોડે જા એન્ડ બી વિથ હિમ એટલે કે તેમની સાથે રહે હિઝ ડિસિપ્લિન ફોર લોંગ ઇટ નેસેસરી ટુ લર્ન ડિસિપ્લિન સાથે અને નેસેસરી એટલે કે જરૂરિયાત છે આપણે લર્ન એટલે શીખવાની સાયન્સ સોફ રેઝિંગ ટુ ડેડ એટલે કે મરેલાને પાછો લાવે એવું સાયન્સ શીખવાની આપણે જરૂર છે સર્વહીમ વિથ ઓલ ડેવોશન તેમની સેવા બધા જ પ્રકારે કરજે યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દિવ્યાની તારે દિવ્યાની સાથે મિત્રતા પણ કરવાની હેઝ બ્યુટિફુલ ડોટર એટલે કે તેમની સુંદર છોકરી છે ધેટ વિલ હેલ્પ યુ ઇન અટેન્ડિંગ યોર ઓબ્જેક્ટિવ તે તને તારું કામ કરવામાં મદદ કરશે વોટ ડીડ દેવ રિક્વેસ્ટ કચ તો એમાં ડીડ આવ્યું છે એટલે સાદા ભૂતકાળનો પ્રશ્ન છે તો લખવાનું દેવ રિક્વેસ્ટેડ કચ ટુ ગો ટુ શુક્રાચાર્ય પછી બધું લખી દેવાનું બરાબર ને જે એમની સાથે રહેવાનું છે ત્યાં સુધી બરાબર ને એટલે કે સાયન્સ ઓફ રાઇઝિંગ ટુ ડેટ છે ને એટલા સુધી લખવાનું છે કેમ કારણ કે એમની પાસે જવાનું છે અહીંયા શું પ્રશ્ન કર્યો છે કે દેવોએ શું વિનંતી કરી તો જવાનું અને વિદ્યા શીખવાની તો એ પ્રશ્ન આપણે એટલો તો લખવો જ પડે વોટ ડીડ દેવ એડવાઇઝ કચ્છ હોય શું કચ્છને એડવાઇઝ આપી તો લખવાનું તો દેવ એડવાઇઝ એટલે કચ્છ ટુ સર્વ શુક્રાચાર્ય વિથ ઓલ ઓશન એટલે કે બધી રીતે સેવા કરજો ભાઈ અને અલ્સો ફ્રેન્ડલી વિથ હિઝ બ્યુટિફુલ ડોટર દિવ્યાની ટુ અટેન્ડ હિઝ ઓબ્જેક્ટિવ એટલે કે એમની જે સ્ત્રી છે દિવ્યાની એમની સાથે મિત્રતા કરી અને કામ કરાવજે ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ તેણીના બધા જ પાર્ટ ખસેડી શકાય એવા એટલે કે બદલી શકાય એવા છે અને હલન ચલન કરી શકાય એવા છે સી હેઝ અ લેપ ધેટ ડિસપિયર વેન સ્ટેન્ડ અપ તેણીને ખોળો પણ છે જ્યારે તેણીની ઊભી થાય ત્યારે અદ્રશ્ય થઈ જાય છે આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરી અને મેં ત્યાં એક કીસ પણ મૂકેલી છે જે દરેકની કેર કરી શકે છે એવરીથિંગ એટલે દરેકની ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હિયડ ભાગેલા પગથી ભાગેલા હૃદય સુધી હવે તમે કહેશો ભાગેલા પગ કેવી રીતના હાજા થઈ જાય કીસ કરવાથી તો આપણે જ્યારે હૃદયથી ભાગી પડીએ છીએ અથવા તો પગથી ભાગી પડીએ છીએ એટલે કે આપણો આત્મવિશ્વાસ તૂટી જાય ત્યારે માતાનું એક ચુંબન પણ આપણા માટે ખૂબ કાફી હોય છે બરાબર એટલે તો કહેવાય છે કે ભાઈ મા એ મા બીજા બધા વગડાના વા મોરેવર સી હેઝ ટુ સિક્સ ઓફ પેન્ટ તેને છ જોડ હાથ છે શી મસ્ટ અબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ તે કોઈ પણ જે હાજર હોય ખોરાક ખાઈ અને પોતાનું કે ગુજરાન ચલાવી શકે છે એન્ડ શુડ હેવ થ્રી પેર ઓફ હિસ અને એને ત્રણ જોડ આંખો હોય છે વોટ ડઝ ધ લોર્ડ શે અબાઉટ ધ મસર પાર્ટ્સ ભગવાન માતાના ભાગ વિશે શું કહેવા માંગે છે તો ધ લોર્ડ શે દેટ ધ વોલ પાર્ટ ઓફ મધર શૂડ બી મૂવેબલ એન્ડ ટ્રીપ્લેસેબલ એટલે કે એના બધા જ પાર્ટ બદલી શકાય એવા અને હલન ચલન કરી શકાય એવા છે વોટ એન્ડ હર કિસ ડુ એટલે કે કિશ દ્વારા શું કરી શકે છે તો લખવાનું અ મધર કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન યુટ એટલે કે ભાગેલા હૃદયથી ભાગેલા પગ સુધી બધું જ સાજું કરી શકે છે તો વિદ્યાર્થી મિત્રો જે દસ માર્કના પ્રશ્નો પૂછાય છે સેક્શન એની અંદર બરાબર તો એ સરસ રીતે સોલ્વ આપણે કરાવી દીધા છે બરાબર સેક્શન એની અંદર જે દસ માર્કના પ્રશ્નો પૂછાય છે એ તમને સો ટકા આવડી જશે બરાબર એ ભાષાંતર સાથે સમજૂતી આપી છે જવાબ પણ મેં પીડીએફમાં આપેલા છે બરાબર જેમ બને તમ આ જે વિડીયો છે એ તમારા જે ફ્રેન્ડ સર્કલમાં એ સારી તૈયારી કરતું હોય એને મૂકજો ભૂલ હોય તો તમે મને લિંક જે મારી ઇન્સ્ટાગ્રામ લિંક છે એની અંદર અથવા તો ટેલિગ્રામમાં તમે મને જણાવી શકો છો મેસેજ દ્વારા બરાબર મને પર્સનલી મેસેજ કરીને પણ તમે કહી શકો છો અને જેમ બને એમ ઓફલાઈનમાં ડાઉનલોડ કર્યા વગર ડાયરેક્ટ સીધે સીધા તમે હાઈ ક્વોલિટી કરી અને સારી રીતે જુઓ જેથી કરી અને તમારું ડેટા પણ બચી જાય અને વ્યવસ્થિત તમને રિઝલ્ટ પણ મળે આપણા વિવિંગ જે વ્યૂ હવર છે એટલે કે કલાક છે એ પણ વધે પ્લસ સબસ્ક્રિપ્શન ના કર્યું હોય તો કરી લેજો ભાગ એક મેં આગળ ઇંગ્લિશનો મૂકી દીધો છે અને આ ભાગ બે છે બરાબર ભાગ બેની અંદર આપણે શું કર્યું અને ભાગ એકની અંદર શું કર્યું તો ભાગ એક અને ભાગ બેની અંદર આપણે પાઠની અંદર જે પકરા આપેલા હોય છે એવા પોત્રીસ પકરા લઈ એના ઉપરથી પ્રશ્નો બણાયા અને જવાબ લખ્યા જેથી કરીને આટલી તમે પ્રેક્ટિસ કરેલી હોય તો સરળતા રહે તો આ દસ માર્ક તમારા પાકા થઈ ગયા હવે આના પછી ટ્રુપૉલ્સ ફંક્શન ગ્રામર બધું જ આવવાનું છે એટલે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ માય ટિયર સ્ટુડન્ટ્સ એન્ડ આઈ હોપ કે તમે આમાંથી સારું સારું શીખ્યા હશો બરાબર કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે બરાબર એની અંદર તમે મને જણાવી શકશો અથવા તો કોમેન્ટ કરીને પણ તમે જણાવી શકશો